નમસ્કાર સાથીઓ વેલકમ ટુ એજ્યુકેશન વિથ સંદીપ યુટ્યુબ ચેનલ દોસ્તો તલાટીનું જે જૂનું પેપર છે પૂછાઈ ગયેલું તેનો આપણે અભ્યાસ આજથી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જેની અંદર બે હજાર સત્તર બે હજાર સોળ બે હજાર ચૌદ બે હજાર દસ જેટલા પણ અગાઉની પરીક્ષામાં લગભગ દસેક વર્ષ પહેલાં જે પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ કરીને તલાટીના જે પેપર છે તે દોસ્તો પૂછાઈ ગયેલા છે તે પેપરની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બીજું કે જુનિયર ક્લાર્કના પણ જેટલા પણ પેપર દોસ્તો લેવાઈ ગયા છે તે જુનિયર ક્લાર્કના પેપરની પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ખાસ યાદ રાખજો પેપરની શરૂઆત કરીએ તે એ પહેલાં જ તમને જણાવી દઉં કે કરંટ અફેરનો પ્રશ્ન હશે તે આપણે દોસ્તો સોલ્વ કરીશું નહીં એટલે કે તે બાબતે આ એ પ્રશ્નને વાંચન જ નહીં કરીએ જેથી ખોટો આપણો ટાઈમ વ્યસ્ત ન થાય કારણ કે ચાર પાંચ વર્ષ જૂનું કરંટ આપણે કોઈ કામનું નથી બરોબર ને તો એ વાત નહીં કરીએ અને ખાસ એક વસ્તુ યાદ રાખો કે આપણે માત્ર એનાલિસિસ કરવાનું છે કે ભાઈ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને આ જૂના પ્રશ્નો છે તો આપણવા ફરજિયાત છે અને જો ગણિત વિજ્ઞાનના કે એવા પ્રશ્નો હોય તો તમારે સોલ્યુ ગણિતના છે રિઝનિંગના છે એવા પ્રશ્નો હોય તો જૂના પ્રશ્નોનું તમારે સોલ્યુશન કરવાનું છે ઓકે તો આપણે આમાં વધારે સમય વેસ્ટ નહીં કરીએ માત્ર પ્રશ્ન અને તેનો જવાબ માત્ર પ્રશ્ન અને તેનો જવાબ આ રીતે આપણે ચર્ચા કરીશું જૂના પેપર છે દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત જોઈ લેવા પડે તમે કોઈ કોઈપણનું ફોર્મ ભર્યું હોય તલાટીનું ભર્યું હોય કે જુનિયર કાર્ડનું ભર્યું હોય કારણ કે તેનો સિલેબસ તો સેમ જ રહેવાનો છે તો તેનું તમારે થોડુંક પેપર એનાલિસિસ કરી લેવું જોઈએ વધારે સમય વેસ્ટ ન કરતાં શરૂઆત કરીએ આજના પ્રશ્નોની તે પહેલાં દોસ્તો ચેનલની અંદર નવા જોડાયેલા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુનું બે લાયકન પ્રેસ કરી દેજો તલાટીની જોરદાર તૈયારી હવે આ યુટ્યુબ ચેનલની અંદરના માધ્યમથી તમને કરાવવામાં આવશે અને જે પણ વિડીયો અપલોડ કરવામાં આવશે તે તમને કંઈકને કંઈક રીતે ઉપયોગી થાય એવી આશા સાથે શરૂઆત કરી આજના પ્રથમ પ્રશ્નોની વાઇલ્ ધ પાર્ટી ખાલી જગ્યા ધ લાઇટ્સ વેન્ટ આઉટ તો અહીંયા દોસ્તો ખાસ કરીને કાળો લખવાનો હોય તમને જો દરેક કાળની માત્ર માત્ર અહીંયા અંદરની જે નિયમો હોય છે એની ન ખ્યાલ હોય પરંતુ તમને એક ખાલી વાક્ય રચના ખબર હોય કે ભાઈ વોજની સાથે આયનજી લાગે બરાબર વોજની સાથે આયનજી લાગે તો દોસ્તો અહીંયા વોઝની સાથે આયનજી માત્ર ઓપ્શન બીમાં જ રહેલો છે આપણો ઓપ્શન બી રાઈટ આન્સર થશે ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન મારા ઘેરે તમે જ આવો આ વાક્યમાં જાવ એ શું દર્શાવે છે એકદમ બીજી પ્રશ્ન જો એ આપણે નિપાત દર્શાવે છે ત્રણ નંબરનો પ્રશ્ન કે આઠ ટકાના કેટલા રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ રૂપિયા અઢાર હજાર થાય ઓકે વ્યાજનો દોસ્તો ખાસ કરીને તમારું જે આખું ચેપ્ટર છે એ ખાસ તૈયાર કરવું પડે છે તો કે આઠ ટકા લેખે આપણને કીધેલું છે તો એનું વ્યાજ થશે દોસ્તો કેટલું થશે તો કે ચાર હજાર રૂપિયા જે વ્યાજ છે તે થશે ત્યારબાદ આગળ આપણે વધી જઈએ ત્રણ બાદ ચાર નંબરનો પ્રશ્ન કે વિશ્વમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે જો તમારે વિશ્વનું જીકે તૈયાર કરવું હોય તો આપણી પાસે મટરિયલ્સ પડેલું છે તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર સેન્ડ કરવામાં આવશે અને ખાસ કરીને જે દોસ્તોએ આપણી ઉપર વિશ્વાસ કરેલો છે એમને તો ખ્યાલ જ છે કે આપણું મટરિયલ કઈ ટાઈપનું હશે ગુજરાતી જે વ્યાકરણ છે બરાબર ને ગુજરાતી વ્યાકરણ એની અંદરથી અગત્યના જે મુદ્દાઓ છે એને પૂછાતી સરસ મજાની આપણે પીડીએફ તૈયાર કરેલી છે તો એ પીડીએફ ખરીદવા માગતા હોય તો વિડીયોને નિષ્ફળ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે માત્ર પિસ્તાલીસ રૂપિયા પ્રાઇસ છે પિસ્તાલીસ રૂપિયાની અંદર તમને ચારસોથી વધુ પેજનું મટીરિયલ્સ મળવાપાત્ર થશે છ જેટલી પીડીએફ તમને મળવાપાત્ર થશે માત્ર એક પીડીએફ નહીં પરંતુ છ પીડીએફ આવશે એમાં કઈ કઈ પીડીએફ આવશે તો એક તો પીડીએફ દોસ્તો આવશે પાંચથી બારના જે કવિઓ છે એ કવિઓ તમને એકદમ ફ્રીમાં મળશે બરાબર નહીં બીજી આપણે વાત કરીએ તો બીજી પીડીએફ છે પૂછાઈ ગયેલા પ્રશ્નોની અગાઉની જે પરીક્ષા છે તેમાં જેટલા પણ પ્રશ્નો પૂછાઈ ગયેલા હોય ગુજરાતી વ્યાકરણના એ તમામ પ્રશ્નો દોસ્તો આપણે લઈ લીધેલ છે તો લગભગ પચીસો જેટલા પ્રશ્નો એ પૂછાઈ ગયેલા છે તો એની પીડીએફ પણ તમને મળવાપાત્ર થશે ત્રીજી પીડીએફ દોસ્તો નવનીતની પીડીએફ છે કે જે ધોરણ આઠથી ધોરણ બાર સુધીની જે નવનીત છે એની અંદર અગત્યના જે કંઈ મુદ્દાઓ હોય છે તે મુદ્દાઓનો આપણે સમાવેશ કરી લીધેલો છે તે ચોથી પીડીએફની આપણે વાત કરીએ તો ચોથી પીડીએફ દોસ્તો ધોરણ પાંચથી બારની ટીપ્પણી કે જેની અંદર લગભગ બધું જ આવી જતું હોય છે તો એક ટિપ્પણીની પણ પીડીએફ છે રૂઢિપ્રયોગો છે તેની પણ એક પીડીએફ છે અને બીજી એક પીડીએફ આપણે પ્રાઇવેટ પબ્લિકેશનની છે જે લગભગ તમારી પાસે કદાચ હશે અને ન હોય તો આપણે એ પણ સેન્ડ કરી દઈશું તો આ પ્રમાણે લગભગ અલગ અલગ છ જેટલી પીડીએફો તમને માત્ર રૂપિયા પિસ્તાલીસની અંદર મળવાપાત્ર થશે દોસ્તો પીડીએફ ખરીદવા માગતા હોય તો વિડીયોની છે લિંક આપેલી છે પેમેન્ટ કરી તેનો સ્ક્રીનશોટ મને મોકલી દેજો અથવા તો કોઈ પણ વસ્તુઓનો ખ્યાલ ન આવે તો આ નંબર આપેલો છે આ નંબર ઉપર દોસ્તો તમે મેસેજ કરી દેજો નેવા આઠ એકસો એકાણું પંચાણું આગળ વધીએ ચાર નંબરના પ્રશ્નમાં કે વિશ્વમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે જવાબ આવશે દક્ષિણ અમેરિકા ત્યારબાદ ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો જો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના હવે ક્યારેય નહીં પૂછે યાદ રાખવાની જરૂર પણ નથી કારણ કે રૂટીનમાં પ્રશ્ન થઈ જાય એનો અંત ક્યારે આવ્યો એ રીતે પ્રશ્ન પૂછી લીધો તો બે હજાર સત્તરની અંદર સોરી બે હજાર સોળનું આ પેપર અત્યારે હું તમને જે સોલ્યુશન કરાવી રહ્યો છું એ બે હજાર સોળનું પેપર છે તો જવાબ આવશે ઈસવીસન અઢારસો ને અઠ્ઠાવનની અંદર ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો અંત આવ્યો ત્યારબાદ છ નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યા અગલી આર નોટ બેડ એટ હટ્સ તો અહીંયા ધ આગળ આર્ટિકલની અંદર લાગશે ઓપ્શન બી ત્યારબાદ તાજેતરમાં જો આ કરંટ અફેરનો પ્રશ્ન છે આપણે એની ચર્ચા કરીશું નહીં ત્યારબાદ આગળ વધી જઈએ દોસ્તો કે આઠ નંબરનો પ્રશ્ન ધ પોલીસ આર ખાલી જગ્યા વિથ એન્કરેજમેન્ટ ઓફ લો એન્ડ ઓર્ડર તો અહીંયા જવાબ થશે તમારો ઓપ્શન બી એટલે કે ઈડી લાગશે પાછળ શું લાગશે ઈડી લાગશે પાછળ ઓકે ત્યારબાદ દોસ્તો આપણે છે ને કરંટ અફેરના પ્રશ્નો હોય ને એને એક અલગથી નોંધ કરતા જઈએ એટલે ખ્યાલ આવે કે ભાઈ કરંટ અફેરના પ્રશ્નો બે હજાર સત્તરમાં કેટલા પૂછાતા બરાબર તો અત્યાર સુધીમાં આપણે કરંટ અફેરનો એક પ્રશ્ન જોઈએ આગળ વધીએ કે સમુદ્રની સપાટીથી લગભગ સો મીટરની ઊંચાઈને સરેરાશ આશરે કેટલા મિલીબાર જેટલું હવાનું દબાણ હોય છે જવાબ આવશે દોસ્તો એક મિલીબાર જેટલું ત્યારબાદ આગળ વધી જઈએ પ્રશ્ન નંબર દસ સુવર્ણ ચતુર્ભુજ ઇંગ્લિશમાં કહીશું ગોલ્ડન કોડ્રીલેટર જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે મુંબઈ દિલ્હી અને કોલકાતા વચ્ચે છે તો કયા શહેરને જોડે છે જવાબ આવશે ચેન્નઈ શું જવાબ આવશે ચેન્નઈ ઓપ્શન નંબર એ અગિયાર નંબરનો પ્રશ્ન કે ખાલી જગ્યા હાટ હિ વર્કડ હી વોઝ અ ફેલિયર ઇન એવરીથિંગ જો અહીંયા તમને ખાસ કરીને વોટ છે પછી હાવૅવર છે ટુગેધર છે એવા ઓપ્શન આપેલા છે તો અહીંયા જવાબ આવશે હાવૅવર ખાસ કરીને તમે જોયો હશે દોસ્તો આ ચોથા નંબરનો પ્રશ્ન ત્રીજા નંબરનો મારા અંદાજ પ્રમાણે પ્રશ્ન છે બાર નંબરનો આર્ટિકલનો હવે આર્ટિકલના જો દોસ્તો ત્રણથી ચાર ચાર માર્કનું જો પૂછાતું હોય તો તમારે ફરજિયાત આ સબ્જેક્ટ આ ટોપિક તૈયાર કરવો પડે આર્ટિકલ બરાબર ને જોઈએ કે લેટ ખાલી જગ્યા પ્રાઉડ ટુ બી લોડ અ વિડઝમ ઓફ ઉલટેન્સ તો જવાબ આવશે ધ ઓપ્શન નંબર ડી ત્યારબાદ યુ એન દિવસ તરીકે કયો દિવસની ઉજવણી કરવામાં આવે છે મહત્ત્વના દિવસો ખાસ કરીને આપણી ચેનલની અંદર વિડીયો મૂકી દીધો છે ન જોયો હોય તો જોઈ લેજો બાકી એક નવો વિડીયો તમને સેન્ડ કરી દેવામાં આવશે જોઈએ આપણે દોસ્તો ચોવીસ ઓક્ટોબરના રોજ યુ એન દિવસ તરીકે આપણે ઉજવી ઉજવણી કરીએ છીએ મીરાબાઈના ગુરુનું નામ જણાવો તો મીરાબાઈના ગુરુનું નામ છે જીવા ગોસાઈ મીરાબાઈને ખબર નથી પણ મીરાબાઈ સાનું પૂછશે એ મને ખ્યાલ છે બરાબર ને તો મીરાબાઈ સાનો થોડોક બાયોડેટા દોસ્તો કાઢી લેજો કારણ કે તમને ખ્યાલ છે કે જે રમતગમતની અંદર ગોલ્ડન મેડલ તમને જીતેલો છે ત્યારબાદ પંદર નંબરનો પ્રશ્ન કે સી ડાયટ ખાલી જગ્યા કિડની ઇન્ફેક્શન તો અહીંયા આવશે ઓફ ઓફ એટલે કે ડી ત્યારબાદ આરટી કાયદા અનુસાર કેટલા વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવેલી છે ઓકે દોસ્તો અહીંયા ચૌદ વર્ષ દાખલા તરીકે ઓપ્શનમાં તમને સાતથી સૌદ આપેલો હોત ને તો ઓપ્શન તમારે આર્ટ ટીક કરવાનો થાત બરાબર ને જે ટી કલમ નંબર પિસ્તાલીસ આ પણ યાદ રાખજો કલમનો ખ્યાલ હોય તો કલમ નંબર પિસ્તાલીસની અંદર એવી જોગવાઈ કરવામાં આવેલ છે કે સાતથી ચૌદ વર્ષના જે કાંઈ બાળકો છે તેને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરેલી છે જે કોઠારી પંચની નિમણૂક કરવામાં આવેલી બરાબર ડીએસ કોઠારી ઓગણીસો સાસઠથી ઓગણીસો સોંસઠ એની અંદર આ જોગવાઈ પ્રથમવાર રજૂ કરવામાં આવેલી હતી અને પછી અવિરત જે નવી શાસ્ત્રીય શિક્ષણ નીતિ ઓગણીસો છ્યાસીની આવી અડસઠમાં પણ એક ઓગણીસોને ત્યારબાદ ઓગણીસો બાણું એમાં સુધારા થયા પછી અત્યારે ઓગણીસો વીસની અંદર જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી એ અને ખાસ કરીને રાઈટ ટુ એજ્યુકેશન બરાબર ને એ રાઈટ ટુ એજ્યુકેશન છે બે હજાર નવની અંદર આવ્યું અને બે હજાર દસની અંદર તેને મંજૂર કરવામાં આવેલું બરોબર ને તો આ વસ્તુ છે તેમાં પણ એને નક્કી કર્યું કે મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ ચૌદ વર્ષના બાળકો સુધીમાં સાતથી ચૌદ વર્ષ એટલે ચૌદ વર્ષના બાળકો હોય પછી નહીં આપવાનું આગળ વધી જઈએ કાફીઓના રચ્યા ધીરો ભગત એટલે કાફી બસ આ રીતે પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે ધીરો ભગત શેના માટે જાણીતું છે ગરબા શેના માટે જાણીતા છે ગરબી માટે કોણ જાણીતો આખ્યાન માટે કોણ જન્યું છે પદ માટે કોણ જણું છે ગધ માટે કોણ જાણવું છે આવું બધું વારંવાર પૂછાતું હોય છે બરાબર ને તો યાદ રાખી લેજો એ બધા વસ્તુઓ ત્યારબાદ અઢાર નંબરનો પ્રશ્ન હેલીનો ધમકેતું છેલ્લે ક્યારે દેખાયો હતો ઓગણીસો ને છ્યાસીની અંદર ત્યારબાદ એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ અનુક્રમને છ આઠ અને દસ હોય દસ એકમ છે તો પછી ત્રિકોણ ખાલી જગ્યા ત્રિકોણ બને કયો ત્રિકોણ બને દોસ્તો કાટકોણ ત્રિકોણ બનશે ત્યારબાદ ઉર્દુ ખાલી જગ્યા ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ તો ઉર્દુ ઇઝ રિટર્ન રાઇટ ટુ લેફ્ટ પ્રશ્ન પૂર્ણ કરી આગળ વધીએ નંબરના પ્રશ્નની અંદર તે પહેલાં દોસ્તો ખાસ કરીને અમારું ટેલિગ્રામ ગ્રુપ છે એ ટેલિગ્રામ ગ્રુપની અંદર તમે જોઈન થઈ જજો ઓકે કારણ કે બધી પીડીએફ ત્યાં સેન્ડ કરવામાં આવે છે આ જે જૂનું પેપર છે એની પીડીએફ પણ તમને ત્યાં મળી જશે તો ત્યાં જોઈન થઈ જજો ખાસ કરીને જોઈન ન થવાય ને તો આ રીતે તમે લખી લેજો કે દોસ્તો એજ્યુકેશન વિથ સંદીપ અત્યારે જે તમે ખાસ કરીને ચેનલ આપણે નિહાળી રહ્યા છો એ ચેનલનું નામ છે એજ્યુકેશન વિથ સંદીપ આ રીતે તમે સર્ચ કરશો એટલે દોસ્તો આપણી ચેનલ છે તમને ટેલિગ્રામ ગ્રુપની અંદરથી મળી જશે વધી આગળ દોસ્તો વર્તુળની કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહેવાય ભાઈ આ તો એ જ પ્રશ્ન હતો ત્યારબાદ આગળ વધી જાય જનની કાવ્યના જે કવિ છે એનું નામ છે કવિ બોટાદકર જે બોટાદના હતા ત્યારબાદ ચોવીસ નંબરનો પ્રશ્ન વ્યક્તિ સ્વતંત્ર અને વાણી સ્વતંત્રને હણી નાખતો કાયદો કયો હતો જો દોસ્તો કાયદાના બે પ્રશ્નો પૂછાઈ ગયા યાદ રાખજો તમે કાયદાના કેટલા પ્રશ્નો પૂછાઈ ગયા હવે કોક કહેતું હોય કે કાયદો ભાઈ પૂછાતો નથી તો દોસ્તો બે હજાર સત્તરની અંદર બે માર્ગનો કાયદો હતો એનો જવાબ આવશે રોલર એક્ટ જોકે આ થોડોક ઇતિહાસ સાથે રિલેટેડ છે ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલું ભીમનું પૂરું નામ જણાવો કરટ અફેરના દોસ્તો બે પ્રશ્નો થયા આપણે ગણતરી કરતાં જવું છે એટલે તમને ખ્યાલ આવે કે કેટલા પ્રશ્નો પૂછાય છે ત્યારબાદ છવ્વીસ નંબરનો પ્રશ્ન ખાલી જગ્યાએ લર્નિંગ ઇઝ ધ ડેન્જરિયસ થિંગ તો ઓડ લિટલ આવશે ત્યારબાદ ત્રણ સમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતી રેખાખંડોને ત્રિકોણ યોગ ગણને ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય જણાવો બાપાની પેપર જો સૌ પ્રથમ ગુજરાતીમાં જે સૌ પ્રથમ જે સૌ પ્રથમ હોય એ બધું તમારે યાદ રાખવાનું કે સૌ પ્રથમ કાવ્ય અને સૌ પ્રથમ ગદ્ય અને સૌ પ્રથમ પદ્ય અને સૌ પ્રથમ જે ઓલું નાટક છે એ અને એ બધી સૌપ્રથમ ફિલ્મ છે આ બધી વસ્તુઓ તમારે ખાસ ગુજરાતીની અંદર દોસ્તો યાદ રાખી લેવાની રહેશે અહીંયા પ્રથમ જે પ્રથમ કાવ્ય છે એનું નામ છે બાપાની પેપર ત્યારબાદ ફાઇનઆ આઉટ ધ સી મિલિયન મિનિંગ સોસ્પાઈડ જવાબ આવશે દોસ્તો કીપ વોચડો ખાલી વોચ આવશે ત્યારબાદ ત્રીસ નંબરનો પ્રશ્ન કે જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રશંસા કરવામાં આવે ત્યારે કયો અલંકાર વપરાય જવાબ છે સ્વાભાવિક રીતે વ્યાજ સુધી ત્યારબાદ કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રના કવિ બરાબર ને સુરેન્દ્રનગરના ત્યારબાદ હિસ્ટરી ઓફ ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા ગ્રંથ શ્રેણીના લેખકનું નામ છે ને જવાબ આવશે પટ્ટાભી સીતા રામૈયા તેત્રીસ નંબરનો પ્રશ્ન કે વર્ષના ગરમમાં ગરમ માસના સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના તાપમાનના તફાવતનો તફાવત તાપમાનનો શું કહે છે તો એનો વાર્ષિક ગાળો કહેવામાં આવે છે ભદ્રમ ભદ્ર લેખકના સર્જક નવલકથા હતી ભદ્રમ ભદ્રમ તેના લેખક આવશે રમણલાલ નીલકંઠ ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે સંસ્કૃત સંસ્કૃત પછી આવશે પ્રાકૃત બરાબર ને પ્રાકૃત પછી આપણે અભ અભ્રંશ બરાબર ને એ રીતે એનો ક્રમ છે યાદ રાખજો ત્યારબાદ શારદા પેઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે દ્વારકા ખાતે સાડત્રીસ સમયનો પ્રશ્ન ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર ગુજરાતી વ્યાકરણની અંદર કવિઓ જે તમે તૈયાર કરો છો એની પહેલાં હું એમ કહું છું કે કવિઓ તમારે પછી તૈયાર કરવાના છે પહેલાં ગુજરાતી વ્યાકરણની અંદર જેટલી પણ અકાદમીઓ આવેલી છે તે અકાદમીઓ તૈયાર કરી નાખો એના મુખપત્રો તૈયાર કરી નાખો એની સાલવારી તૈયાર કરી નાખો અને મેં તમને આગળ કીધું સૌ પ્રથમ બરાબર ને એ સૌ પ્રથમ તૈયાર કરી નાખો એટલો બધો ટાઈમ છે તો પૂછાઈ ગયેલા સાહિત્યના પ્રશ્નો કરી નાખો પચીસો પ્રશ્નો તો પૂછાઈ ગયેલા છે અને તમે પિસ્તાલીસ રૂપિયાની પીડીએફ ખરીદો છો તો એમાં તમને પૂછાઈ ગયેલા પ્રશ્નો હું આપવાનો છું બરાબર ને એમાં કોઈ તમારા ડાઉટ રહેતો નથી ત્યારબાદ વધી જઈએ આગળ દોસ્તો ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખપત્ર સૃષ્ટિ ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે તો એકાક્ષરી હોય છે ત્રિભુવન લોહારનું તખલ્લુસ જણાવો જવાબ આવશે સુંદરમ ત્યારબાદ ટિકિટ શબ્દની સાચી જોડણી જણાવો તો ટિકિટ દોસ્તો બંનેમાં આ રીતે જ આવશે રસ્વય જ આવશે દીર્ઘ આવશે નહીં ઓકે તો ઓપ્શન બી રાઈટ આન્સર કયા શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી જોઈએ તો કે તત્સમ શબ્દો જો શબ્દો બધા બધા જોડણીની અંદર તત્સમ શબ્દો અને તદભવ શબ્દો એવા ઘણા બધા આવશે તમે જોડણીનો લેક્ચર જોઈશો એટલે ખ્યાલ આવશે કે ભાઈ કોઈ સુધારો નથી હોય તો એને આ અંગ્રેજી ભાષાની હોય તો આ કહેવાય એ બધું ઘણું બધું આવતા હોય છે હાલના રિઝર્વ બેંકના ગવર્નર કોણ છે જો બે હજાર સત્તરનો પ્રશ્ન હતો ત્યારે ઉર્જિત પટેલ હતા અને અત્યારે તમને પ્રશ્ન પૂછાય કે હાલના રિઝર્વ બેંકના જે ગવર્નર કોણ છે તો દોસ્તો યાદ રાખજો શક્તિકાંત દાસ શક્તિકાંત દાસ કે જે હાલના આપણે રિઝર્વ બેંકના અધ્યક્ષ છે અને તેમને દોસ્તો કેટલામાં નંબરના છે તો પચીસ નંબરના તે અત્યારે રિઝર્વ બેંકના અધ્યક્ષ છે અને હાલ પણ કાંઈક રેપો રેટ વધારવાની વાત થયેલી બરાબર કરંટ અફેરની અંદર મેં વાંચેલું સો પોઈન્ટ ચાર આસપાસ પહોંચવાની વાત છે જીડીપીમાં પણ વધારો થશે જેના કારણે ઓકે તો આ એક થોડીક વસ્તુ કરંટ અફેર સાથે નોલેજેબલ હોય તે યાદ રાખજો આખ્યાનના પિતા ભાલણ જો પ્રેમાનંદ હશે ઓપ્શનમાં યાદ રાખજો આ જો પ્રેમાનંદ ઓપ્શનમાં હોય જ ભૂલ ન કરતા એટલે આખ્યાનના પિતા પૂછે તો ભાલન જ આવશે સૌ પ્રથમ આખ્યાન હોય તમારે પિતા યાદ રાખવાના જ ત્યારબાદ સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ હતા બકો ઠાકોર એટલે બલવંતરાય કલ્યાણ સોનેટના ત્યારબાદ જો દોસ્તો તમે જોયું ને સોનેટ પૂછાઈ ગયું પછી આગળ આપણે વાત કરીએ તો આખ્યાન પૂછાઈ ગયું કાફી એટલે ધીરા ભગતની કાફી એ પૂછાઈ ગયું એટલે જાણીતું હોય બધું સાહેબ ઈઝી જ આવે છે કારણ તલાટીમાં એટલે કોઈ એટલી બધી ગભરાવાની જરૂર નથી ત્યારબાદ આપણે આગળ પ્રતિવર્ષ જાન્યુઆરી સ્વતંત્રતા દિવસ ઉજવવાનું આ અધિવેશન થયું હતું લાહોરની અંદર ત્યારબાદ ગરીબ માનવ ગરીબ સૂચક આંક જેને આપણે ઇંગ્લિશમાં કહીએ તો હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ કે સમગ્ર વિશ્વમાં ભારતનો ક્રમ કેટલામાં રહ્યો અઠાવન નંબરનો તો કરંટ અફેરના ટોટલ ત્રણ પ્રશ્નો થયા આપણે કરંટ અફેરના પ્રશ્નોની ગણતરી કરતા જઈએ છીએ બરોબર ને ત્યારબાદ ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સોરી આપણે એક ઓલો પ્રશ્ન આગળ પૂછાયો કે ભાઈ આરબીઆઈ ના ગવર્નર તો એ પણ કરંટ અફેર નો પ્રશ્ન હતો એટલે ટોટલ ચાર કરંટ અફેર ના પ્રશ્નો થયા આજે તમને કરંટ અફેર ના પ્રશ્નો ગણાવવા છે એટલે ખ્યાલ આવે કે કરંટ અફેર કેટલું તૈયાર કરવું ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે આ પણ કરંટ અફેર નો પ્રશ્ન શંભુજી ઠાકોર એટલે ટોટલ કરંટ અફેર ના પાંચ પ્રશ્નો થયા બે હજાર સત્તર નું પેપર ત્યારબાદ બ્રિટિશ ના શાસન વખતે કચ્છ કચ્છના ચલણી ચિક્કા કયા નામે પ્રચલિત હતા તો જવાબ આવશે કોરી જો સૌથી જૂના સિક્કા પૂછે તો પંચમાર્ગના સિક્કા આવશે યાદ રાખજો અને જે આપણે સિક્કાઓ હોય છે તે સિક્કાઓનું જે અભ્યાસ કરતું શાસ્ત્ર સિક્કાઓના અભ્યાસ કરતું શાસ્ત્રને શું કહેવામાં આવે છે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે ત્યારબાદ ઓગણપચાસ નંબરનો પ્રશ્ન કે કોના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે તો ચીડ નામનો વૃક્ષ હોય છે એનો રસ હોય છે એમાંથી ટર્પેન્ટાઇન મળે છે કયા ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી બીજી ત્યારબાદ આગળ વધી જઈએ કે સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરમાં શું કદાચ બીસીસીઆઈના નવા પદાધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે કોને જવાબદારી સોંપવામાં આવી જવાબ આવશે ફાતી એમ નરીમન અને ગોપાલ સુબ્રમણ્યમ બીસીસીઆઈ બોર્ડ ઓફ ક્રિકેટ ઇન ઇન્ડિયા ઇન કાઉન્સિલિંગ ઓલ ઓકે તો આ બધું વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ કરંટ અફેરનો પ્રશ્ન છે આપણે કરંટ અફેરના પાંચ પ્રશ્નો આગળ હતા ને આ છઠ્ઠો પ્રશ્ન પૂછાઈ ગયો બરાબર ને કરંટ અફેરના પ્રશ્નોની આપણે ગણતરી કરતા જઈએ છીએ ત્યારબાદ બાવન નંબરનો પ્રશ્ન કે જે સંખ્યાના માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે ત્યારબાદ ગરબીઓના ગાયક તરીકે કોને ઓળખવામાં આવે છે દયારામ જો દોસ્તો કેટલું કારણ કે પહેલાં શું હતું ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણ પાંત્રીસ માર્કનું પૂછાતું હતું તો પછી આવા બધા પ્રશ્નો લઈ લીધા હોય ને અત્યારે દોસ્તો વીસ માર્કનું તમને પૂછાવાનું છે તો થોડુંક લેવલ થોડુંક હાર્ડ થાય પણ એટલું બધું જરૂરી નથી આવા ચાર પ્રશ્નો જો પૂછાતા હોય તો એક પ્રશ્નની તો આપણે આશા રાખી શકીએ બે હજાર બાવીસના પેપરમાં સોરી ત્રેવીસના પેપરમાં આગળ વધીએ કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાત્મક સંખ્યા વાચક વિશેષણ હોય છે જવાબ આવશે દ્વિગુ સમાસ ચૂઝ ધ વર્ડ વાઇલ વિચ ધ મોસ્ટ ઓપોઝિટ મિનિંગ્સ ટુ ધ વર્ડ્સ કરસ્ડ તો જવાબ આવશે બ્લેસ્ડ સંખ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે જો સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો તો કે જવાબ આવશે સંયોજક ત્યારબાદ નરસિંહ મહેતા કયો છંદ જોડનો છંદ ત્યારબાદ એપિકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે મધમાખીના ઉચ્ચેર માટે ઉચ્ચેર કરવા માટે ઓગણસાઠ નંબરનો પ્રશ્ન રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે જવાબ આવશે ચોવીસ ડિસેમ્બર જો દોસ્તો દિવસના ત્રણ પ્રશ્નો પૂછાઈ ગયા ખ્યાલનો હોય તો કહી દો બરાબર ને એટલે યાદ રાખજો આ બધી વસ્તુઓ તમને કયા કયા ટોપિક ઉપર કેવું કઈ કેટલું તૈયાર કરવું ને એ વસ્તુ મહત્ત્વની છે અત્યાર સુધીમાં આપણે વાત કરીએ કાયદાના ત્રણ બે બે પ્રશ્નો આવ્યા કરણફેરના છ પ્રશ્નો આવ્યા આવા દિવસના આપણે વાત કરીએ તો અત્યાર સુધીમાં ત્રણ પ્રશ્નો આવી ગયા છે તો બધી વસ્તુ તમે યાદ રાખજો દોસ્તો

કયો છંદ છે જવાબ આવશે મંદાક્રાંતા ચેન્જ ઇથ ધ વોઇસ વિલ સી ટેલ એવરીથિંગ્સ ઓકે પાછળ પ્રશ્ન ચિહ્ન છે તો દોસ્તો અહીંયા સુલથી થી પ્રશ્ન શરૂ થશે જવાબ આવશે દોસ્તો સોલ આઈ બી ટોલ્ડ એવરીથિંગ બાય હર એટલે કે ઓપ્શન સી ત્યારબાદ જલારામ જ્યોત સામયિકના સંપાદકનું નામ જણાવો જવાબ આવશે દોસ્તો ઓપ્શન બી સતીશ ડકાણ ત્યારબાદ આપણે આગળ વધીએ કયા ગવર્નરે મધ્ય ભારતમાં પિંઠારાઓને લૂંટનર કરનારા ત્રાસથી પ્રજાની મુક્તિ કરાવી હતી વોરન હાસ્ટિંગ ત્યારબાદ એક વર્તુળ આકાર મેદાનની ત્રીજા સિત્તેર મીટર છે ઋષિને આ મેદાનની ફરતે એક ચોક્કસ ચક્કર પૂરું કરવા કેટલા મીટરનું અંતર કાપવું પડશે પાયો બરાબર બાવીસ નો સાત આ પ્રમાણે તમારે સૂત્રમાં લેવાનું છે જવાબ આવશે ચારસો ને ચાલીસ ત્યારબાદ ગોવારની વાર્તાના લેખક તો કે જવાબ આવશે મલયાલીન ત્યારબાદ આગળ વધી જઈએ કલાપીનું પૂરું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ત્યારબાદ આગળ વધી જઈએ ખાલી જગ્યા યુ સ્વેર ટુ સર્વ હિમ ફેથફુલી હી વિલ એમ્પ્લોય યુ તો જવાબ આવશે સિન્સ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતું પ્રથમ મહિલા સાહિત્યકાર જો જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતો જવાબ આવશે આશાપૂના દેવી શું જવાબ આવશે દોસ્તો આશાપૂના દેવી ત્યારબાદ આગળ વધી જઈએ એબીને સાદી ભાષામાં શું કહેવાય તો કે કિરણ એબી ત્યારબાદ વર્ગમૂળની અંદર તેર એ ખાલી જગ્યા સંખ્યા છે તો અસમય સંખ્યા છે ત્યારબાદ લીલી સુકી શબ્દની સાચી જોડણી જણાવો જો લીલી અને સૂકી શબ્દની સાચી જોડણી જણાવો તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી ત્યારબાદ આગળ વધીએ ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થશો અહીંયા જવાબ કયો છંદ છે તો કે પૃથ્વી ચંદ છે ત્યારબાદ વીઝ ઓલ્ડર ખાલી જગ્યા યુ ટુ તો જવાબ આવશે બિટવીન આગળ વધી જાય આગળ વધી જાય અઠ્યોતેર નંબરનો પ્રશ્ન થોડાક ઝડપથી જઈએ ઓકે દોસ્તો દેખાય છે ને બરાબર વ્યવસ્થિત ઓકે હવે પ્રશ્ન એક પાણીની ટાંકીની ત્રીજા એક મીટર છે અને તેની ઊંચાઈ મીટર છે તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જવાબ આવશે અઠ્યાસી મળેલા જીવ કોની સર્જકની કૃતિ છે સરસ મજાનો પ્રશ્ન છે ને આઈએમપી છે મળેલા જીવ આઈએમપી યાદ રાખજો જવાબ આવશે પન્નાલાલ પટેલ મળેલા જીવ કૃતિના સર્જક નું નામ પન્નાલાલ પટેલ દાંડિયો પાક્ષિક કોનું છે જવાબ આવશે દોસ્તો નર્મદા આગળ વધી જાય ગુજરાતી ભાષામાં કેટલી વયનો પ્રયોજન થાય છે ટોટલ બે બે કેટલા વચનો પ્રયોજાય છે બે ત્યારબાદ તારીખ એકત્રીસ બાર બે હજાર સોળની સ્થિતિ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા પેમા ખાંડુ કરંટ અફેરના પ્રશ્નોની અંદર એડ કરીએ છ પ્રશ્નો હતા ટોટલ કેટલા પ્રશ્નો થયા સાત પ્રશ્નો થઈ ગયા છે દોસ્તો ત્યારબાદ થાંભલો રોપો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તો કે મક્કમ નિર્ધાર કરવો ત્યારબાદ આગળ વધી જાય ભારતમાં અંગ્રેજી ઠબની પોલીસ વ્યવસ્થા શરૂ કરનાર કોણ હતું કોર્ન પોલીસ ત્યારબાદ છ અક્ષરનું નામ કાવ્ય સંગ્રહના નામ સંગ્રહો રમેશ પારેખ અને બેતાલીસ સંખ્યાનો ગુસા અને લસાનો તફાવત ચોવીસ ત્યારબાદ અમીર ખાન અભિનેતા તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ દંગલ કોના નિર્માણ ઉપર આધારિત છે મહાવીરસિંહ ફોગટ કરંટ અફેરના પ્રશ્નની અંદર એડ કરીએ ટોટલ કરંટ અફેરના પ્રશ્નો આઠ થયા છે ત્યારબાદ આગળ વધી જઈએ નિવેશી નંબરનો પ્રશ્ન સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા જણાવો જવાબ આવશે એક ત્યારબાદ ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ સક્સેસ ઓપ્શન એ યુ ડબલ સી ઇ ડબલ એસ આ જવાબ થશે સાચો ત્યારબાદ કયો ધારો ભારતમાં બ્રિટિશ શાસનનો આધારસ્તંભ ગણાવ્યો છે જવાબ આવશે નિયામક ધારો પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ખાલી જગ્યા જેટલા અંતરમાં આવેલા હોય છે જવાબ આવશે ત્રિજ્યા ત્રણ નંબરનો પ્રશ્ન કે ખાલી જગ્યા અ પર્સન ઇટ્સ અ ડ્રિંક ઇટ્સ ઇમ્પોર્ટન્ટ જવાબ આવશે વોટ કોઈપણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતીત સ્થગિત કરવાની સત્તા ચૂંટણી આયોગ પાસે હોય છે ત્યારબાદ આગળ જો આ બધા રાજ્ય શાસ્ત્રના પ્રશ્ન આવે છે તો ખાસ કરીને ધોરણ આઠ નવ દસ અગિયાર બાર એનું ખાસ કરીને રાજ્યશાસ્ત્ર વાંચી લેવું તમારે ત્યારબાદ ગુજરાતની આધુનિક અને પંચાયતી રાજાએ લગભગ આઈ થિંક છ અથવા તો સાતની બુકની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની બધી વસ્તુઓ આપેલી છે જોઈ લેજો એકવાર ગુજરાતમાં આધુનિકતાના પુરસ્કાર તરીકે કોને પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે સુરેશ જ્યોતિ જોશી ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલા ક્રમે છે સાતમા ક્રમે ભારતની ભૂગોળનો આ બીજો અથવા ત્રીજો પ્રશ્ન છે ત્યારબાદ લોકસભા સોરી ગુજરાતની ભૂગોળ ભારતની હા ગુજરાતની ભૂગોળનો એક પ્રશ્ન નહીં થયો ભારતની ભૂગોળનો આ પ્રશ્ન છે ત્યારબાદ લોકસભાના અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરાવી શકાય તો કે સાદી બહુમતીથી ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવડ ક્યારે મળ્યો તો સૌથી પહેલો નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે ઓગણીસો પાંસઠ યાદ રાખજો સોરી સડસઠ આઈ થિંક સડસઠ ત્યારબાદ ભીલાય બોકોરા ભદ્રાવતી વગેરે સ્થળો કઈ જગ્યાએ શેના ઉદ્યોગ માટે જાણી શકે છે લોખંડ પોલાદના ઉદ્યોગો માટે તેલંગાણા ભારતનું કેટલામો રાજ્ય બન્યું છે ઓગણત્રીસમો કરંટ અફેરનો પ્રશ્ન ટોટલ કરંટ અફેરના પ્રશ્નો થયા નવ ઓકે દોસ્તો તો અહીંયા સુધીનું સોલ્યુશન છે એમાં તમે એક વસ્તુ નોંધ કરી કરંટ અફેરના કેટલા પ્રશ્નો પૂછવાના કરંટ અફેરના દોસ્તો નવ પ્રશ્નો પૂછવાના ઓકે જીકેના કેટલા પ્રશ્નો હતા જીકેના લગભગ બે થી ત્રણ પ્રશ્નો ઓકે વાત કરીએ દોસ્તો આગળ વધી જઈએ ગુજરાતની ભૂગોળનો એક પણ પ્રશ્ન નહીં ભારતનો ઇતિહાસના લગભગ ચારથી પાંચ પ્રશ્નો ગુજ ભારતનો ભૂગોળના ચારથી પાંચ પ્રશ્નો બરાબર ને પછી દોસ્તો રમતગમત તો રમતગમતના દોસ્તો મને ખ્યાલ હતો ત્યાં સુધી એક પણ પ્રશ્ન ન હતો ઓકે પરંતુ આવનારી પરીક્ષામાં હશે કારણ કે કોમનવેલ્થ ગેમ ને આ ગેમને બધી ગેમ્સ તમને જોવા મળશે કારણ કે ફીફા વર્લ્ડ કપને એ બધું આવનારા સમયમાં જોવા મળશે બીજું આપણે ખાસ કરીને વાત કરીએ તો અર્થ અર્થશાસ્ત્ર તો અર્થશાસ્ત્રના એક અથવા તો બે પ્રશ્ન હતા આઈ થિંક ઓકે તો આ રીતનું કંઈક દોસ્તો પેપર પૂછાય છે અને તમને ખ્યાલ છે ગુજરાતી ગણિત ને ઇંગ્લિશ એનો તો આપણે કંઈ જોવાની જરૂર નથી આપણું ફિક્સ જ છે કે ભાઈ આટલા માર્કનું આવવાનું જ છે તો આ રીતે જૂનું પેપર હતું આવા પેપરનું સોલ્યુશન કરતા રહ્યો એનાલિસિસ કરતા રહ્યો ને એના આધારે તૈયારી કરતો કરો બાકી તો મેળ નહીં પડે જો તમે ગુજરાતની ગુજરાતનો ઇતિહાસ બરાબર ને ગુજરાતનો ઇતિહાસ ઈશ્વર પેટલીકરની બુક લઈને બેઠા હોય તો તમે દોસ્તો એકદમ ખોટા છો કારણ કે અહીંયા ગુજરાતનો ઇતિહાસ એટલો બધો ડીપમાં પૂછાતો જ નથી ઈશ્વર પેટલીકરની બુક દોસ્તો ત્રણસો ને પચાસ પેજની છે આમાં ત્રણસો ને પચાસ પેજનો ઇતિહાસ તમે કઈ રીતે તૈયાર કરશો એમાંથી એક માર્કનો કદાચ પ્રશ્ન આવે તો આ મૂર્ખામી ભર્યું કામ થઈ જાય એટલા માટે જૂના પ્રશ્નો જુઓ એનાલિસિસ કરો અને એના આધારે તૈયારી કરો આપણે જ ચેનલની અંદર આવનારા સમયની અંદર બધા જ જૂના પેપર મૂકવામાં આવશે તો ચેનલ સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ એસ વીડિયો જય હિન્દ વંદે માતરમ ભારતમાં લખી જય